हेलो ऑल माय डियर स्टूडेंट्स, हवे आपणे आजना आ सेशनमां ए અંગેની વાત કરવાના છે કે ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રકરણ 2 જે બહુપદીનું છે એમની અંદર સ્વાધ્યાય 2.2 નો મેઇન પ્રશ્ન 1 અને 2 એ કઈ રીતે ગણવાના છે એમની સંપૂર્ણ માહિતી આપણને આજના આ સેશનમાં મળવાની છે। તો મિત્રો, જો અમારી આ ચેનલને પહેલીવાર નિહાળી રહ્યા હોય તો એમને સબસ્ક્રાઇબ કરી નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરીએ જેથી કરીને અમારા નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। तो चलो हवे आपणे मित्रो जोईए के मेन प्रश्न एक छे एमने कई रीते गणवानो छे। तो आपणने एमनी अंदर एक बहुपदी आपेली छे 5x - 4x² + 3। ओके, हवे आमनी अंदर आपणने x नुं मूल्य पण आपेलुं छे x = 0, -1 અને 2। आ किंमतो माटे आ बहुपदीनुं मूल्य केटलुं थाय ए आपणे शोधवानुं छे। तो चलो मित्रों, हवे आपणे जोईए के एमनी अंदर आपणने बहुपदी आपेली छे शुं 5x - 4x² + 3। ओके, હવે આપણે શું કરીશું તો કે જ્યાં આપણને x દેખાય છે x ની જગ્યાએ આપણે એકવાર 0 મૂકીશું, એકવાર -1 મૂકીશું અને એકવાર આપણે 2 મૂકીશું અને પછી આપણે સાદુરૂપ આપીશું। ચાલો તો હવે આપણે જોઈએ p(0) માટે આ બહુપદીનું મૂલ્ય કેટલું થાય છે। હવે જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે 0 મૂકીશું। फॉर एक्जाम्पल अहीं 5 × x की जगह 0 आवशे, माइनस एज इट इज एम नम रहेशे 4x की जगह केटला मूकीशुं आपणे 0² + 3 एज इट इज एम नम। हवे मित्रों, आपणे ख्याल छे गमे ते संख्यानो गुणाकार 0 साथे करीए तो शुं आवे 0। तो 5 × 0 एटले 0 थई जशे, आ माइनस एज इट इज एम नम, 0² 0 अने 4 × 0 करो एटले 0, आ +3 ये तो m नंबर से। हवे 0 - 0 + 3 = 3। तो એનો મતલબ એમ થયો કે x = 0 માટે આ બહુપદીનું મૂલ્ય કેટલું છે? 3। હવે આપણે સેમ ટુ સેમ આ જ રીતે હવે p ઓફ કેટલા છે? -1। તો -1 માટે આ જ બહુપદીનું મૂલ્ય કેટલું છે એ જોઈએ। તો આપણી પાસે બહુપદી 5x - 4x² + 3। હવે આપણે જ્યાં x દેખાય છે ત્યાં આપણે -1 મૂકીશું। તો 5 × -1 - 4 × -1² + 3। હવે મિત્રો, 5 × 1 = 5 પણ ±. ઓકે, હવે મિત્રો આ માઇનસ તો એઝ ઇટ ઇઝ એમ નંબર રહેશે, પછી આ 4 એમને ગુણ્યા 1² પણ કેટલા છે? -1। તો હવે મિત્રો જોઈએ આપણે -1 એને ગુણ્યા -1, તો 1 × 1 = 1 પણ -1 કેવા થઈ જાય? પ્લસ। તેનો મતલબ એમ કે 4 × +1। હવે મિત્રો આ +3 તો એઝ ઇટ ઇઝ એમ નંબર છે, હવે આ -5, હવે -4 × -4, આ +3 એમ નંબર છે। હવે મિત્રો આ -+ થશે પણ મોટા અંકની નિશાની, તો 5 ને 4 = 9 પણ કેવા? -9 + 3। હવે મિત્રો -++ પણ મોટા અંકની નિશાની, તો 9 માંથી 3 જાય તો કેટલા વધશે? 6। તો 6 અને આ માઇનસ અને પ્લસ એમાં મોટો અંક કોણ છે? માઇનસ, એટલા માટે આની આગળ કઈ નિશાની રહેશે? માઇનસની। તો આનો મતલબ એમ થયો કે 5x - 4x² + 3 ની અંદર આ જ્યારે આપણે -1 ની કિંમત શું, હવે મિત્રો વાત કરીએ કે આ 5x - 4x² + 3 એમની અંદર x = 2 મૂકીએ ત્યારે એમનું મૂલ્ય કેટલું થાય છે તે, તો આપણી પાસે બહુપદી છે 5x - 4x² + 3। હવે મિત્રો આપણે 5 આ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2, તો આ 2 એમનમ, આ -4 × 2² + 3। હવે મિત્રો 5 × 2 કેટલા થશે? 10, આ માઇનસ તો એઝ ઇટ ઇઝ એમનમ રહેશે, આ 4 એમનમ, પછી 2² કેટલો થાય? 4 + 3। હવે 10 આ માઇનસ એ તો એમનમ રહેશે, ચોકે ચોકે 16 + 3। હવે મિત્રો આ +10 આ +3, 10 ને 3 કેટલા થાય? 13 - 16। હવે મિત્રો આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ પણ મોટા અંકની નિશાની, તો 16 માંથી 13 જાય તો કેટલા વધશે? 3, પણ મોટો અંક તો માઇનસ છે એટલે માઇનસની નિશાની દેશે। તો આ રીતે મિત્રો આપણે મેઇન પ્રશ્ન 1 ની અંદર શું કરવાનું છે કે જ્યાં આપણને x દેખાય છે એમની જગ્યાએ એકવાર 0 મૂકવાના છે,
માઈનસ વન મૂકવાના છે અને એકવાર ટુ મૂકવાના છે અને પછી આપણે જે રીતે સદરૂપ આપ્યું છે એ રીતે સદરૂપ આપીશું અને જે મૂલ્ય મળશે એ મૂલ્ય આપણા માટે જવાબ બનશે। તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાનો છે। ચાલો મિત્રો હવે આપણે જોઈએ મેઇન પ્રશ્ન બીજો છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો છે। એમની અંદર આપણને આ રીતે p ઓફ y બરાબર y સ્ક્વેર માઈનસ y પ્લસ 1 p ઓફ x બરાબર x ક્યુબ p ઓફ t બરાબર 2 પ્લસ t પ્લસ 2t સ્ક્વેર માઈનસ t ક્યુબ પછી p ઓફ x બરાબર x માઈનસ 1 x પ્લસ 1 આ રીતે આપણને બહુપદીઓ આપેલી છે અને આપણે એમ કહે છે કે p ઓફ 0 p ઓફ 1 અને p ઓફ 2 એની વેલ્યુ શોધો। તો હવે મિત્રો આપણે જોઈએ કે એમને શું કરવાનું। આપણે દાખલા નંબર 1 એમની અંદર જો શું છે આપણી પાસે p ઓફ y બરાબર y સ્ક્વેર માઈનસ y પ્લસ 1 હવે આપણે જ્યાં y દેખાય છે અહીંયા એકવાર 0 એકવાર 1 અને એકવાર 2 એ સંખ્યા લઈ અને આપણે એની વેલ્યુ શોધીશું। તો હવે આપણે માની લો કે p ઓફ 0 બરાબર ત્યારે શું કરવાનું જ્યાં આપણને y દેખાય છે ત્યાં આપણે 0 મૂકીશું તો 0 નો સ્ક્વેર માઈનસ 0 પ્લસ 1। તો હવે મિત્રો p ઓફ 0 અહીંયા 0 નો સ્ક્વેર કેટલો થઈ જશે 0 માઈનસ 0 પ્લસ 1 તો આ રીતે મિત્રો આપણે p ઓફ 0 બરાબર કેટલા મળે પ્લસ 1। ઓકે હવે આપણે આ જ બહુપદીની આપણે p ઓફ 1 શોધવાના તો p ઓફ 1 બરાબર 1 નો સ્ક્વેર માઈનસ 1 પ્લસ 1 તો હવે મિત્રો 1 નો વર્ગ કેટલો થાય 1 માઈનસ 1 પ્લસ 1 તો આ પ્લસ 1 આ માઈનસ 1 એ બે કેન્સલ તો કેટલા વધ્યા પ્લસ 1 તો આ રીતે આપણને p ઓફ 1 ની વેલ્યુ કેટલી મળે છે 1 મળે છે। હવે આવી જ રીતે આપણે p ઓફ 2 ની વેલ્યુ શોધીએ તો હવે 2 નો સ્ક્વેર માઈનસ y ની જગ્યાએ કેટલા મૂકવાના રહેશે 2 પ્લસ 1 તો હવે 2 નો વર્ગ કેટલો થાય 4 માઈનસ 2 પ્લસ 1 હવે મિત્રો આ પ્લસ છે આ પ્લસ છે તો 4 ને 1 કેટલા થશે 5 માઈનસ 2 એટલે કે 5 માંથી 2 જાય તો કેટલા વધશે 3 તો આ રીતે મિત્રો આપણને p ઓફ 2 ની વેલ્યુ કેટલી મળે છે 3। હવે આપણે આ જ રીતે બીજાની વાત કરીએ તો દાખલા નંબર 2 ની અંદર શું છે કે p ઓફ x બરાબર શું છે x ક્યુબ તો હવે આપણે p ઓફ 0 બરાબર શું થઈ જશે 0 નો ક્યુબ તો 0 નો ક્યુબ તો કેટલો થશે 0 હવે p ઓફ 1 બરાબર શું કરવાનું રહેશે 1 નો ઘન 1 નો ઘન કેટલો થાય 1 હવે p ઓફ 2 એનો મતલબ શું થશે 2 નો ઘન હવે 2 નો ઘન કેટલો થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 અને 4 2 ને 8 તો આ રીતે આપણને p ઓફ 2 બરાબર કેટલા મળશે 8। ચાલો મિત્રો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો કેવી રીતે સોલ્વ કરવાનો છે તે। તો એમની અંદર ત્રીજા દાખલાની અંદર આપણી પાસે બહુપદી છે p ઓફ t બરાબર 2 પ્લસ t પ્લસ 2 t સ્ક્વેર માઈનસ t ક્યુબ હવે મિત્રો જ્યાં આપણને t દેખાય છે અહીંયા એકવાર આપણે 0 1 અને 2 લેવાના રહેશે તો હવે આપણે પહેલા આપણે 0 લઈએ તો હવે 2 પ્લસ 0 પ્લસ 2 ઇન્ટુ 0 સ્ક્વેર માઈનસ 0 ક્યુબ જ્યાં આપણને t દેખાય છે ત્યાં આપણે 0 મૂકી દીધા હવે આપણે સાદરૂપ આપીશું તો 2 પ્લસ 0 પ્લસ 0 નો સ્ક્વેર કેટલો થશે 0 0 ગુણ્યા 2 કરીશું એટલે કેટલા થઈ જશે 0 માઈનસ 0 નો ક્યુબ 0 તો હવે આ રીતે મિત્રો p ઓફ 0 બરાબર 2 પ્લસ 0 પ્લસ 0 માઈનસ 0 બરાબર શું થાય 2 તો આ રીતે આપણને p ઓફ 0 બરાબર કેટલા મળે છે 2 હવે આપણે વાત કરીએ p ઓફ 1 ની તો જ્યાં આપણને t દેખાય છે ત્યાં આપણે જોશું 1 હવે 2 પ્લસ 1 પ્લસ 2 ઇન્ટુ 1 સ્ક્વેર માઈનસ 1 ક્યુબ ઓકે હવે જોઈએ 2 પ્લસ આ 1 પ્લસ 1 નો વર્ગ કેટલો થઈ જશે 1 અને 2 એકા 2 માઈનસ 1 નો ઘન કેટલો થાય 1 તો હવે 2 પ્લસ 1 પ્લસ 2 એટલે કે 2 ને 2 4 ને 1 5 માઈનસ 1 તો આ રીતે મિત્રો આપણને p ઓફ 1 બરાબર કેટલા મળે છે 4 હવે આપણે વાત કરીએ p ઓફ 2 ની
तो p ऑफ 2 ની અંદર હવે આ 2 એઝ ઇટ ઇઝ m નંબર રહેશે પ્લસ t ની જગ્યાએ કેટલા મૂકવાના રહેશે 2 પ્લસ 2 ઇનટુ 2 સ્ક્વેર માઈનસ 2 ક્યુબ ઓકે હવે મિત્રો આ 2 પ્લસ 2 પ્લસ 2 ઇનટુ 2 નો વર્ગ કેટલો થશે 2 2 4 પછી માઈનસ 2 નો ઘન 2 2 4 4 2 ને 8 હવે આ 2 પ્લસ 2 એટલે કે 4 4 ને હવે 4 2 ને કેટલા થશે અહીંયા 8 તો 2 પ્લસ 2 પ્લસ 4 2 ને 8 માઈનસ 8 તો મિત્રો આ પ્લસ 8 છે આ માઈનસ 8 છે તો આ બે કેન્સલ થઈ જશે તો 2 પ્લસ 2 એટલે કેટલા થઈ જશે 4 તો આ રીતે મિત્રો આપણે p ઓફ 2 બરાબર કેટલા મળે છે 4 હવે આપણે વાત કરીએ દાખલા નંબર 4 ની તો ચોથા દાખલાની અંદર આપણે શું આપેલું છે p ઓફ x બરાબર x માઈનસ 1 ઇનટુ x પ્લસ 1 હવે આપણે p ઓફ 0 ની વાત કરીએ પહેલા તો જ્યાં x દેખાય અહીંયા શું મૂકવાનું 0 તો 0 માઈનસ 1 ઇનટુ 0 પ્લસ 1 તો માઈનસ 1 થઈ જશે ઇનટુ પ્લસ 1 તો 1 એકા 1 પણ માઈનસ પ્લસ માઈનસ તો આવી રીતે p ઓફ 0 બરાબર કેટલા મળે આપણને માઈનસ 1 હવે એવી રીતે આપણે p ઓફ 1 ગોતીએ તો હવે 1 માઈનસ 1 ઇનટુ 1 પ્લસ 1 તો હવે 1 માઈનસ 1 એટલે કે 0 0 ઇનટુ 1 પ્લસ 1 એટલે 2 તો હવે 2 ગુણ્યા 0 કરીએ એટલે કેટલા થઈ જાય 0 તો હવે આ રીતે આપણને p ઓફ 1 બરાબર કેટલા મળે છે 0 હવે મિત્રો આપણે વાત કરીએ p ઓફ 2 ની તો p ઓફ 2 ની અંદર શું કરવાનું રહેશે 2 માઈનસ 1 ઇનટુ 2 પ્લસ 1 2 માઈનસ 1 કરીએ એટલે કેટલા આવશે 1 અને 2 પ્લસ 1 કરીએ એટલે કેટલા આવશે 3 તો હવે મિત્રો 1 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા થઈ જશે 3 એકા 3 તો મિત્રો આ રીતે આપણને p ઓફ 2 બરાબર કેટલા મળે છે 3 તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાના છે કઈ રીતે તો કે આપેલી જે બહુપદીઓ છે એમની અંદર જ્યારે p ઓફ 0 ની વેલ્યુ શોધી હોય ત્યાં આપણે ચલ હોય એમની જગ્યાએ 0 મૂકીશું એકવાર પછી એકવાર 1 મૂકીશું અને પછી એકવાર 2 મૂકીશું અને આપણે એનું સાદ રૂપ આપશું